આ તરફ ગુજરાતમાં રાજ્યસભાની 4 બેઠકોની ચૂંટણી માટે તૈયારીઓ તેજ થઈ ગઈ છે. આવતીકાલે આ ચૂંટણીને અનુલક્ષીને જાહેરનામું જે છે તે પ્રસિદ્ધ થવાનું છે. રાજ્યસભાની 4 બેઠકો જે બિનહરીફ ભણી જોવા મળી રહી છે, જેમાં મનસુખ માંડવિયા, પરસોત્તમ રૂપાલા, અમી યાજ્ઞિક અને નારણ રાઠવાની બેઠકો હવે જે છે તે બિનહરીફ થઈ શકે છે. વિધાનસભામાં ઓછા સંખ્યાબળને કારણે કોંગ્રેસ તેમાં ઉમેદવાર નહીં ઉતારે. હિરેન રાવલ વધુ માહિતી આપી રહ્યા છે. હિરેન જણાવશો શું વધુ વિગતો? ગુજરાતમાં રાજ્યસભાની 4 બેઠકોની ટર્મ એપ્રિલ મહિનાની અંદર પૂર્ણ થઈ રહી છે. એ પૂર્વે કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા આ 4 બેઠકો માટેની ચૂંટણી પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવ્યું છે. આવતીકાલે એટલે કે 8 ફેબ્રુઆરીએ આ 4 બેઠકો માટેનું જાહેરનામું પ્રસિદ્ધ થશે, એટલે કે આવતીકાલથી ઉમેદવારી પત્ર ભરવાની શરૂઆત થશે. આ 4 પૈકી 2 બેઠકો ભારતીય જનતા પાર્ટી પાસે, બંને કેન્દ્રીય મંત્રીઓ મનસુખ માંડવિયા અને પરસોત્તમ રૂપાલા પાસે છે, અને બીજી 2 બેઠકો અમીબેન યાજ્ઞિક અને નારાયણ રાઠવા કે જે કોંગ્રેસ પાસે છે. જોકે આ વખતે આ 4 બેઠકો સંખ્યાબળના આધારે ભારતીય જનતા પાર્ટી જીતશે, એટલા જ માટે કોંગ્રેસ પોતાનો ઉમેદવાર બેઠક ઉભા નહીં રાખે. સંભવતઃ 15 તારીખ ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખ છે, એ સમયે જ આ 4 ઉમેદવારો છે એ બિનહરીફ જાહેર કરવામાં આવશે. જો કોઈ ઉમેદવાર અન્ય ઉભા રહેશે તો જરૂર પડે તો ચૂંટણી યોજવામાં આવશે, પરંતુ અત્યાર સુધીની સ્થિતિ મુજબ ચૂંટણી વગર જ બિનહરીફ આ 4 બેઠકો ભારતીય જનતા પાર્ટી જીતી જશે. સંભવતઃ આ 4 બેઠકો પર નવા ઉમેદવારો ભારતીય જનતા પાર્ટી જાહેર કરી શકે છે. જે 2 કેન્દ્રીય મંત્રીઓ છે એ બંનેને લોકસભા લડવા માટે કેન્દ્રીય મોડી મંડળ છે તે સૂચના આપી શકે. આભાર સમગ્ર માહિતી આપવા માટે.